મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે પરોક્ષ જીવન. આજે આપણે આંતર પ્રક્રિયા પરોક્ષ જીવન વિશેની માહિતી લેવાના છીએ. પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સ્પર્ધા વિશેની માહિતી લીધી હતી, હો, જેની અંદર આપણે આ એક વસ્તુનું ડિસ્કશન કરવાનું બાકી રહી ગયું હતું કે સ્પર્ધાની અંદર જાતિ એ અને જાતિ બી એ બંનેમાં ફાયદાકારક થશે કે બંનેને નુકસાનકારક થશે, એક માટે ફાયદાકારક થશે કે એક માટે નુકસાનકારક થશે, આ વિશેની માહિતી આપણે કાલે આપવાની મારે રહી ગઈ છે. તો પરોક્ષ જીવન એટલે સોરી આપણો જે સ્પર્ધા છે, આ સ્પર્ધામાં જાતિ એ અને જાતિ બી બંને માટે આ વસ્તુ નુકસાનકારક થશે. એટલે કોષ્ટકમાં તમારે સ્પર્ધામાં જો તમે પેજ નંબર ઉપર એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં તમારે જાતિ એ અને જાતિ બી બંને માટે તમારે માઇનસ લખવાનું છે. ભરી લો તમે. હવે હું આજે તમને પરોક્ષ જીવન કરાવું છું. તો પરોક્ષ જીવન છે, પેલા તો હું કોષ્ટકમાં છીએ તો તમને કોષ્ટકમાં તમને કરાવી દઉં કે પરોક્ષ જીવનમાં પણ બે જાતિ હશે, જાતિ એ અને જાતિ બી. એમાં એક જાતિ માટે એ ફાયદાકારક થશે અને એક માટે નુકસાનકારક થશે. હવે આ વસ્તુ શા માટે હોય છે, કઈ રીતના હોય છે એ તમને સમજાવું. સ્પર્ધામાં મેં તમને આ વસ્તુ કીધી હતી, સ્પર્ધા. તો સ્પર્ધામાં જાતિ એ અને જાતિ બી બંને માટે નુકસાનકારક થશે, પરોક્ષ જીવનમાં જાતિ એ માટે એક માટે ટૂંકમાં ફાયદાકારક છે અને એક માટે નુકસાનકારક છે. હવે આપણે પહેલા તો સમજીએ કે પરોક્ષ જીવન છે શું. તો કે પરોક્ષ જીવન એ રહેવા માટેની અને ખાવા માટેની એક બિન ખર્ચાળ આંતર પ્રક્રિયા છે. એટલે આ વસ્તુ ઉપર હું ભાર આપું છું કે પરોક્ષ જીવન એ રહેવાની અને ખાવાની પરોક્ષ જીવન એ રહેવાની અને ખાવાની બિન ખર્ચાળ પ્રક્રિયા છે. પરોક્ષ જીવન વર્ડ તમારા માટે નવો નથી. આપણે જયારે સૂક્ષ્મ જીવોની વાત કરતા હતા ત્યારે આપણે કીધું હતું કે સૂક્ષ્મ જીવો હંમેશા પરોક્ષ જીવી હોય છે. એટલે આપણે એમાં જે સૂક્ષ્મ જીવો હતી એ કીધું કે પોતાની રીતના પોતાનો અમુક ખોરાકને બનાવી નથી રહેતા, એના માટે એને બીજા ઉપર આધાર રાખવો પડે છે. તો એની અંદર ખાસ કરીને આપણે જયારે મલેરિયા વિશેની વાત કરી હતી, તો કે મલેરિયા જે છે એમાં જે માદા એનોફિલસ મચ્છર જે છે એ આપણે કીધું હતું કે એનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે યજમાનની જરૂરિયાત ઊભી થશે. એટલે પરોક્ષ જીવી પોતે ભાડે મકાનમાં ટૂંકમાં રહેવા જાય છે. ભાડે મકાનમાં રહેવા તો જાય છે પણ અહીંયા ખાવાને ફ્રીમાં કરવું છે. એટલે તો એક એમાં પરોક્ષ જીવી છે અને સામેવાળો શું છે, યજમાન. પરોક્ષ જીવી જ્યાં રહેવા જાય છે યજમાન. એટલે આ જે પ્રક્રિયા છે એમાં એક પરોક્ષ જીવી હશે અને બીજો યજમાન હશે. હવે પરોક્ષ જીવી જે છે એ ખોરાક માટે અને રહેઠાણ માટે એના ઉપર આધારિત છે, યજમાન ઉપર. ખોરાક અને રહેઠાણ આ બંને માટે. ધારો કે હું કહું એમ, કોઈ પણ એક સૂક્ષ્મ જીવી જે છે એ યજમાન તરીકે મનુષ્યને પસંદ કરે છે. હાલો તો આપણે સૂક્ષ્મ જીવો વિશે કીધું હતું કે એને જો સૂક્ષ્મ જીવને આપણા શરીરની અંદર જો એને રહેવો હશે તો ધારો કે એને આતર આપણા જઠરમાં રહેવું છે તો જઠરની જે પીએચ છે ને પીએચ સાથે એને સેટલમેન્ટ સાધવું પડશે. જો એ સેટલમેન્ટ સાધી શકશે તો જ એ ત્યાં રહી શકશે. જો એ સેટલમેન્ટ નહીં સાધી શકે તો યજમાનના શરીરની અંદર એ પરોક્ષ જીવી રહી શકશે નહીં. એટલે પરોક્ષ જીવન એવું નથી કે શરીરની અંદર પણ ગુજારી શકે. ઘણી વખત પરોક્ષ જીવન શરીરની બહાર પણ હોય છે. ધારો કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ઘણી વખત આપણા માથામાં જો પડતા હોય છે તો આ જે જો છે એ પરોક્ષ જીવનનું ઉદાહરણ છે. એને પરોક્ષ જીવન ક્યાં ગુજાર્યું છે, આપણા વાળની અંદર. તો જૂ જે છે એ પરોક્ષ જીવી છે અને યજમાન તરીકે કોને પસંદ કરે છે, તો કે મનુષ્યના વાળને પસંદ કરે છે. તો એ કઈ આપણું લોહી ચૂસી અને પોતે ત્યાં રહે છે અને ખોરાક લે છે. તો એના માટે તો ફાયદાકારક થયું અને ઘણી વખત આપણે ઘણી વખત એ નુકસાન પણ કરી શકે છે. એટલે આ રીતના પરોક્ષ જીવન એટલે એક પ્રકારની ફ્રીમાં રહેવાની અને ફ્રીમાં ખાવાની એક વ્યવસ્થા છે. એમાં એક જાતિ માટે ફાયદાકારક થશે, તો કે પરોક્ષ જીવી માટે ફાયદાકારક થશે અને યજમાન માટે શું થશે, નુકસાનકારક થશે. એટલે આ પ્રક્રિયા જે છે એમાં એક જાતિ માટે ફાયદાકારક છે અને એક જાતિ માટે નુકસાનકારક છે. હવે આ જ પ્રક્રિયા જે છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અને આ
આજે પરોપ જીવન છે આ પરોપ જીવન એવું કાઈ નથી કે ખાલી અને ખાલી વનસ્પતિમાં જોવા મળે છે પ્રાણીમાં જોવા મળે છે આ જે પરોપ જીવન પ્રકારની છે આંતર પ્રક્રિયા છે વનસ્પતિથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ બધાની અંદર આવા પ્રકારની આંતર પ્રક્રિયા છે પરોપ જીવન નામની પ્રક્રિયા છે જે ખાસ કરીને જોવા મળે છે તો હવે આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ એના ઉદાહરણની અંદર પહેલા તો મેં જે તમને આપ્યું એ ઉદાહરણ કે પહેલું ઉદાહરણ જે છે એ આપણે આપવાનું છે માનવ યકૃત કૃમિ ફર્સ્ટ ઉદાહરણ આપો માનવના શરીરમાં જે યકૃત કૃમિ આ પરોપજીવન ગુજારે છે જેને આપણે નામ આપી દીધું છે ત્રિમેટોડ પરોપજીવ્યાને કહેવામાં આવે છે ત્રિમેટોડ પરોપજીવી આજે યકૃત કૃમિ જે છે માનવના યકૃતમાં રહે છે યજમાન તરીકે એને પસંદ કરે છે મનુષ્યનું જે યકૃત છે એને એટલે એટલે આ રીતના ત્રિમેટોડ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે આનું જીવન ચક્ર એને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનની જરૂરિયાત ઊભી થાય છે એમાં એકનું નામ છે ગોપળગાય અને બીજાનું નામ છે માછલી અહીંયા કેટલા યજમાનની જરૂરિયાત ઊભી થશે બે મધ્યસ્થ યજમાન કયા કયા તો કે એક તો ગોકળગાય અને બીજી છે માછલી એટલે કે આ રીતના આ પરોપજીવી જે માનવ યકૃત કૃમિ જે છે એને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે એક તો ગોકળગાય અને માછલી જે છે મધ્યસ્થ યજમાન જે છે પછી એનું જીવન ચક્ર જે છે પૂર્ણ કરી શકશે જે મલેરિયામાં કેમ આપણે ઉદાહરણ આપ્યું હતું કે જે પ્લાઝ્મોડિયમ નામનો જે પ્રજીવ જે છે એને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે મનુષ્ય અને મચ્છર બે યજમાનની જરૂરિયાત ઊભી થઈ છે એટલે આ ઉદાહરણ પણ તમારે આની અંદર નાખવું પડશે એટલે આ ઉદાહરણની અંદર આપણે નાખી દીધું આ બીજું ઉદાહરણ માનવ શરીરમાં જે મલેરિયા થાય છે આ મલેરિયા માટે જે પરોપજીવી છે એને બે યજમાનની જરૂરિયાત ઊભી થાય છે એક તો મનુષ્ય અને બીજો છે મચ્છર હવે આ જે પરોપજીવી છે એ યજમાનના શરીરની અંદર જે નુકસાન તો કરે જ છે ઘણી વખત એની ઉત્તરજીવતા એનું આયુષ્ય ટૂંકું કરી નાખશે ઘણી વખત એની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે એને પણ ધીમી કરી દે છે ઘણી વખત એની પ્રજનન ક્ષમતા જે છે એને પણ ધીમી કરી દે છે એટલે આ રીતના આ જે પરોપજીવીઓ જે છે એ યજમાનના શરીરને નુકસાન કરે છે એટલા માટે જ આપણે એક માટે ફાયદાકારક છે અને એક માટે નુકસાનકારક છે એટલે આપણે વાત કરી છે આપણે બીજા પરોપજીવીઓ આ બધા હતા એ માનવ શરીરની અંદર આ અંતઃ પરોપજીવન વાળા હતા હવે બાહ્ય પરોપજીવન શરીરની બહાર પરોપજીવન ગુજારતા બાહ્ય પરોપજીવનના ઉદાહરણ લઈએ શરીરની બહાર જે પરોપજીવન ગુજારે છે એમાં એક ઉદાહરણ તો આપણે ખબર જ છે મનુષ્ય પરના જીવ મનુષ્યના વાળ પરના જીવ જે હોય છે ત્યારબાદ કૂતરાના શરીર પર કૂતરાના શરીરમાં જો નાના નાની ઓલી બગાઈઓ હોય છે યજમાન જે છે એને આ રીતના એ નુકસાન કરે છે એટલે આ અંત પરોપજીવનના ઉદાહરણ છે આ બાહ્ય પરોપજીવનના ઉદાહરણ છે આ ઉપરાંત વનસ્પતિની અંદર પણ અમુક ઉદાહરણો આપણે જોયા જ છે ધારો કે આપણે 11th સાયન્સની અંદર મેં તમને કીધા હતા જુસક મૂળ આપણે અમરવેલનું ઉદાહરણ લીધું હતું યાદ છે અમરવેલ જે છે વાડીમાં અલાસરા મોટા જે જંગલોમાં જે ઝાડ હોય છે એના ઉપર પોતે આ રીતના પરોપજીવન જો મેં આવું આવું ડ્રો કરી દીધું હતું તમને આ ઉદાહરણ લીધા હતા યાદ તમને હોય તો એટલે વનસ્પતિની અંદર પણ આ રીતના અમુક પરોપજીવનના ઉદાહરણો જે છે એ તમારે આપવાના છે આ ઉદાહરણની અંદર આપણે તમારે નામ યાદ રાખવાનું છે અમરવેલ
યાદ હોય તો લા ચુસકો એક સમુદાય જોયો તો યાદ છે પણ તમને આપણે 11 સાયન્સ ની અંદર જ્યારે આપણે પ્રાણી સૃષ્ટિ વિશેની વાત કરી હતી ત્યારે ઓલી સારક નામની માછલીને ઓલું જો હતું એ આપણે કીધું હતું તમને રેડ કે એક આખો ફિગર હતો લેમ્પ્રી ને હેપ ફિશનો યાદ છે હા આ બધા ઉદાહરણ જોઈ લેજો બધા જ ઉદાહરણ મેં તમને સમજાવી પણ દીધા છે
પરોપ જીવન જે છે બાહ્ય પરોપ જીવન પણ હોય છે અને અંત પરોપ જીવન પણ હોય અંત પરોપ જીવન એટલે પરોપ જીવીઓ યજમાનના શરીરની અંદર રહે છે અને બાહ્ય પરોપ જીવનમાં પરોપ જીવ યજમાનના શરીરની બહાર રહેતા હોય છે એટલે આ બંને વસ્તુ તમારે ઉદાહરણ દ્વારા સમજાવવાની છે અમુક તમારે વનસ્પતિના ઉદાહરણ આપવાના છે ત્યારબાદ તમારે આ જ વસ્તુ અંત પરોપ જીવન દ્વારા સમજાવવાની છે કે જે પક્ષીઓ કરતા હોય છે આ રીતના અંત પરોપ જીવન એટલે કે આ રીતના આ ટોપિક છે છે એ આ રીતના ડેફિનેશન્સ અને ઉદાહરણ દ્વારા સમજાવવાનો છે આ પ્રક્રિયામાં એક જાતિ માટે ફાયદો છે અને બીજી જાતિ માટે આ વસ્તુ નુકસાનકારક છે એટલે આજનો લેક્ચર બાળકો અહીંયા ઓવર થાય છે થેન્ક યુ સ્ક્રીનશોટ લઈ લેજો